બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડામાં નક્સલીઓએ ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર હુમલો કર્યો. ત્યારે આ હુમલામાં 5 જવાનો શહીદ થયા તો ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થયું. નક્સલીઓએ ભાજપના ધારાસભ્યના કાફલામાં એક બુલેટ પ્રૂફ કારને નિશાન બનાવી મોટો બ્લાસ્ટ કર્યો. દંતેવાડાના શ્યામગીરી વિસ્તારમાં હુમલો કરાયો છે. બ્લાસ્ટની ઝપેટમાં કાફલામાં આગળ ચાલી રહેલી ગાડી પણ આવી ગઈ. મહત્વનું છે કે આ ઈડી બ્લાસ્ટ બાદ ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારે આ મામલે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં આતંકી હુમલો. હુમલામાં સ્થાનિક નેતાના બોડીગાર્ડ સહિત 2 લોકોના મોત. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીને ભ્રષ્ટાચાર ઉપર ડિબેટ કરવાની ચેલેન્જ આપી, જેમાં રાહુલ ગાંધીએ મોદી સાથે રાફેલ, નીરવ મોદી અને નોટબંધી ઉપર ઓપન ડિબેટ કરવાની ચેલેન્જ આપી. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી પોતાની ઉમેદવારી નોંધાવશે. રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે હાજર રહેશે. સાથે 11 એપ્રિલે સોનિયા ગાંધી રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉલ્લેખનીય છે કે 11 તારીખે સ્મૃતિ ઈરાની પણ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, ત્યારે બીજેપીના ટોચના નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 11 એપ્રિલે ફોર્મ ભરશે. અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી. ગૃહમંત્રી રાજનાથસિંહ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક અંગે પહેલેથી જાણકારી હતી. આ વખતેની સ્ટ્રાઇકમાં નક્કી કરેલી જગ્યાને નિશાન બનાવવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી અંગે નિવેદન આપતા રાજનાથસિંહે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી લાંબા સમયથી રાજનીતિમાં અમારા પ્રેરણા સ્ત્રોત છે, જોકે અડવાણીની રણનીતિ અલગ હતી. અલગાવવાદીઓને લઈ ગૃહમંત્રી રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું કે શાંતિ જાળવવાના મુદ્દે જવાબ રજૂ ન કરવા બદલ અલગાવવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.